નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વેગમાનના સંરક્ષણનો નિયમ અને કણોના તંત્રનું રેખીય સંતુલન આ બે ટોપિક જોયા હતા. વેગમાનના સંરક્ષણનો નિયમ શું હતો કે કોઈ અલગ કરેલા તંત્રનું રેખીય વેગમાન અચળ રહે છે અને કણોના તંત્રનું રેખીય સંતુલન એના માટેની શરત શું તો કે જ્યારે કોઈ કણ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે કણ રેખીય સંતુલનમાં છે એમ કહેવાય. આ બંને ટોપિક આપણે ગયા લેક્ચરમાં જોયેલા. ત્યાર પછી ટેક્સ્ટબુકમાં એક ઉદાહરણ આવે છે, એ છે ઉદાહરણ નંબર 5.6, એ આજે આપણે ગણીએ. જો ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 5.6 એની રકમ કંઈક આવી આપેલી છે કે આકૃતિ જુઓ, રકમમાં તમને એક આકૃતિ આપેલી છે. એમાં કીધું છે કે 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. 6 કિલોગ્રામ દળનો એક પદાર્થ છે એને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે આમ નીચે તરફ લટકાવેલ છે. દોરડાના મધ્ય બિંદુ P એ 50 ન્યૂટનનું એક બળ સમક્ષિતિજ દિશામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. શરૂઆતમાં આ છતથી બાંધેલું દોરડું એના વડે લટકાવેલ પદાર્થ આમ સીધો હશે, બરાબર. ત્યાર પછી શું કરવામાં આવે છે તો કે આ એક બિંદુ P છે કે જે દોરડાનું મધ્ય બિંદુ છે, ત્યાંથી આ સમક્ષિતિજ દિશામાં 50 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે છે, બરાબર. તો સંતુલન સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે? શરૂઆતમાં મેં તમને કીધું એમ કે દોરડું છે એ આ રીતે હશે, બરાબર છે. ત્યાર પછી આપણે દોરડાના મધ્ય બિંદુ પી પાસે એક આમ સમક્ષિતિજ દિશામાં 50 ન્યૂટનનું બળ લગાડીએ છીએ. તો આ જે સંતુલન સ્થિતિમાં જે દોરડું છે એને આ ઉર્ધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવેલો છે એ ખૂણો થીટા આપણે શોધવાનો છે, બરાબર છે. આ જે બ્લોક છે એનું દળ m બરાબર 6 કિલોગ્રામ છે, બરાબર છે. હવે આ ખૂણો જે થીટા છે એ આપણે શોધવો હોય તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા જ થશે, બરાબર. કારણ કે આ આખો ઝેડ બને છે એટલે યુગ્મ કોણો હંમેશા સરખા હોય, બરાબર. દોરી ઉપર તણાવ બળ લાગે અને બ્લોક ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, એના કારણે અહીંયા નીચે તરફ એક વજન બળ લાગશે. બ્લોક ઉપર એક વજન બળ લાગે અને દોરી વડે ઉપરની તરફ શું લાગે? તણાવ બળ. અને ટી ટુ કહીએ, અહીંયા પણ દોરી ઉપર તણાવ બળ લાગતું હશે એને આપણે ટી વન કહીએ. દોરી ઉપર લાગતું આ તણાવ બળ અને આ તણાવ બળ બંને અલગ અલગ હશે. અહીંયા જે દોરી ઉપર તણાવ બળ લાગે છે એ આ બ્લોકના કારણે લાગે છે. અહીંયા જે દોરી ઉપર તણાવ બળ લાગે છે એ આપણે લગાડેલું સમક્ષિતિજ દિશામાં 50 ન્યૂટન બળ એના કારણે લાગે છે. તેથી ટી વન અને ટી ટુ આ બંને કેવા હશે? અલગ અલગ હશે. હવે બ્લોક ઉપર જાણીતું એક વજન બળ એ એમ જી છે. આ બ્લોકને સંતુલન રાખવા માટે એના ઉપર દોરી વડે ક્યુ બળ લાગે છે? તણાવ બળ. આ બંને બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. હવે આ દોરી છે એને આપણે વજન રહિત ધારીએ, બરાબર. તો આ દોરીના દરેક બિંદુ પર તણાવ બળ અને વજન બળ હંમેશા સરખા હોય, બરાબર છે, અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. આ બિંદુ પાસે તણાવ બળ હશે ટી ટુ જેટલું, તો એ જ બિંદુ ઉપર પૃથ્વીનું વજન બળ નીચે તરફ લાગતું હશે, બરાબર. આમ દોરીના દરેક બિંદુ પાસે તણાવ બળ અને વજન બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હશે તો જ આ દોરી છે સંતુલિત સ્થિતિમાં રહી શકે. નહીતર જો અહીંયા ખાલી માત્ર તણાવ બળ જ લાગતું હોત તો બ્લોક છે આમ ઉપરની તરફ ખેંચાવો જોઈએ, પણ ઉપરની તરફ ખેંચાતો નથી, બ્લોક એની સંતુલિત સ્થિતિમાં છે. સમજો કે આપણે આવી રીતે આમ બ્લોક દર્શાવીએ, બરાબર. એનું વજન કેટલું? 6 કિલોગ્રામ. તો બ્લોક ઉપર એક વજન બળ લાગે છે એમ જી, અને એના ઉપર તણાવ બળ લાગે છે એ કેટલું લાગે છે? ટી ટુ. આ બ્લોક છે સંતુલન સ્થિતિમાં છે. જો અહીંયા બીજું વજન બળ ન લાગતું હોત આ પદાર્થ વડે તો બ્લોક છે ઉપર તરફ ખેંચાત, પણ ઉપર તરફ ખેંચાતો નથી, બરાબર. તેથી સંતુલિત સ્થિતિમાં, સંતુલિત સ્થિતિમાં આ તણાવ બળ અને વજન બળ બંને કેવા થાય? સરખા થાય, બરાબર. તેથી ટી ટુ બરાબર એમ કેટલું છે? 6 કિલોગ્રામ. અને જી બરાબર આપણે લેવાનું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો એને ગુણ્યા 10,
बराबर, तो टी टू बराबर 60 न्यूटन। नीचे वजन बल लागे छे अने ऊपर तनाव बल लागे छे, आ बन्ने बलो समान मूल्यना अने परस्पर विरुद्ध दिशाना हशे, बराबर छे। तेथी वजन बल अने तनाव बल बन्ने केवा थाय, सरखा थाय। हवे बीजू के आ दोरी ऊपर तनाव बल टी वन पण लागे छे, समझो के दोरी मां आ बिंदुए कोई एक कण रहेलो छे ए, बराबर। आ कण छे संतुलित स्थितिमां छे, आ संतुलित स्थितिमां क्यारे, के ज्यारे बधी बाजू बल सरखा लागता होय त्यारे, बराबर छे। तो दोरी ऊपर छे ए आ जे तनाव बल टी वन लागे छे एने आपणे बे विभागमां वहेंचीए, तनाव बल टी वन आ रीते आम लागे छे, परिणामी बल छे आ, एने बे विभागमां वहेंचीए तो एक आ रीते बल लागशे शिरोलंब ऊर्ध्व दिशामां, अने बीजुं एक लागशे समक्षितिज दिशामां आ रीते आम, बराबर। तो शिरोलंब दिशामां जे आ कण पर बल लागे छे एने आपणे कहीए टी वन कोस थीटा, એને લંબ એક બીજું બળ લાગશે એ હશે ટી વન સાઈન થીટા, કારણ કે કોસ થીટા ને લંબ ઘટક સાઈન થીટા હોય, તો ટી વન સાઈન થીટા, બરાબર છે। તો આ કણ ઉપર ચાર બળ લાગે છે, આ બાજુ 50 ન્યૂટન બળ લાગે છે, આ બાજુ ટી વન સાઈન થીટા જેટલું બળ લાગે છે, નીચે તરફ તણાવ બળ ટી ટુ લાગે છે અને ઉપર ટી વન બળ લાગે છે। આ બધા જ બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હશે, બરાબર છે। તેથી કણ એ જ્યારે સંતુલિત સ્થિતિમાં હોય ત્યારે, કણ એ સંતુલિત સ્થિતિમાં હોય ત્યારે આ ટી વન કોસ થીટા બરાબર ટી ટુ, ટી વન કોસ થીટા બરાબર ટી ટુ, કારણ કે આ કણ એ ઉપર લાગતા બે બળ હોય, ટી વન કોસ થીટા બીજું ટી ટુ। આ જે પરિણામી બળ T1 હતું એને આપણે બે વિભાગમાં વહેંચ્યા, એક આ T1 cos θ જે ઉર્ધ્વ દિશામાં લાગે છે અને બીજું સમક્ષિતિજ દિશામાં આવી રીતે આમ લાગે જે T1 sin θ છે, cos θ ને લંબ ઘટક sin θ છે। તેથી આ પરિણામી બળ T1 છે અને આ બે ઘટકો મળ્યા આપણને T1 cos θ અને T2 T1 sin θ, બરાબર। તેથી T1 cos θ બરાબર T2 અને T1 sin θ બરાબર 50 ન્યૂટન, T1 sin θ બરાબર 50 ન્યૂટન, T2 બરાબર કેટલું છે 60 ન્યૂટન। તો અહીંયા ડાયરેક્ટ હું 60 લખી દઉં છું, T2 ની કિંમત 60 ન્યૂટન। આને આપણે સમીકરણ 1 કહીએ અને આને સમીકરણ નંબર 2 કહીએ। સમીકરણ 2 અને 1 નો આપણે ભાગાકાર કરીએ 2 ભાગ્યા 1, તેથી T1 sin θ છેદમાં T2 સોરી T1 cos θ બરાબર 50 ના છેદમાં 60, T1 કેન્સલ, sin θ ના છેદમાં cos θ tan θ બરાબર, વિન્ડુ વિન્ડુ કેન્સલ, 5 ના છેદમાં 6, 5 ભાગ્યા 6 કરો તમે કેલ્સી ની અંદર તો જવાબ આવશે 0.8383, 0.8383। તો θ બરાબર tan ઇન્વર્સ 0.8833, બરાબર। નેચરલ ટેન્જેન્ટ ના અંદર આ કિંમત જુઓ, થીટા બરાબર tan ઇન્વર્સ 0.8833, તો તમને ખૂણો મળશે થીટા બરાબર 39.8, થીટા બરાબર 39.8 ડિગ્રી, અને લગભગ બરાબર 40 ડિગ્રી જેટલો લઈ શકાય। તેથી દોરી ઉર્ધ્વ સમતલ સાથે ઉર્ધ્વ દિશામાં કેટલો ખૂણો બનાવશે, થીટા બરાબર 40 ડિગ્રીનો ખૂણો બનાવશે, બરાબર છે। તો આ છે ઉદાહરણ નંબર 5.6। વ્યવસ્થિત બે વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાની છે, એક આ કે જ્યારે બ્લોક છે સંતુલનમાં હશે ત્યારે એના ઉપર લાગતું વજન બળ અને તણાવ બળ બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હશે, આ તણાવ બળ દોરીમાં દરેક જગ્યાએ સરખું લાગે છે, જેટલું તણાવ બળ લાગે છે એટલું જ વજન બળ દોરીના દરેક બિંદુ ઉપર લાગે છે, તેથી બ્લોક સંતુલન સ્થિતિમાં છે, તેથી દોરી ઉપર લાગતું તણાવ બળ એના વજન બળ જેટલું, કેટલું 60 ન્યૂટન। અહીંયા જે તણાવ બળ લાગે છે આપણે સમક્ષિતિજ દિશામાં લગાડેલા 50 ન્યૂટન બળને કારણે લાગે છે। આ તણાવ બળ ટી વન એના બે ઘટકો લીધા, એક ટી વન કોસ થીટા અને એક ટી વન સાઈન થીટા, એને બે ભાગમાં વહેંચ્યું। આ દોરીમાં આ બિંદુએ રહેલો કણ, બિંદુ
પી પાસે રહેલો કણ એ સંતુલિત સ્થિતિમાં છે એની ઉપર ચાર બળ લાગે છે તણાવ બળ T2 નીચે તરફ તણાવ બળ T1 cos θ ઉપર તરફ તણાવ બળ T1 sin θ અને બાહ્ય બળ જે 50 ન્યૂટન લગાડેલું છે બધા જ બળો સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે તેથી P બિંદુ પાસે કણ એ સંતુલન સ્થિતિમાં છે તો આ બે કન્ડિશન લખી સમીકરણ 1 અને 2 નો ભાગાકાર કર્યો બરાબર tan θ બરાબર 0.833 મળ્યું નેચરલ ટેન્જન્ટ ની અંદર આ તમે કિંમત જોશો તો θ બરાબર 39.8 એને લગભગ આપણે 40 ડિગ્રી જેટલું લઈ શકીએ બરાબર તો આ છે ઉદાહરણ નંબર 5.6 વ્યવસ્થિત લખી નાખો ત્યાર પછી આપણે કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ ગણીએ ત્યાર પછી મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.9 જોઈએ આ સ્વાધ્યાયની જ્યાં શરૂઆત થાય છે ત્યાં તમને આપેલું છે કે આ દરેક સ્વાધ્યાયના દાખલાઓ ગણવા માટે સરળતા ખાતર g નું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું એટલે બધા જ સ્વાધ્યાયના દાખલામાં આપણે જ્યાં પણ g નો ઉપયોગ આવે ત્યાં એનું મૂલ્ય કેટલું લેવાનું g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે જો સ્વાધ્યાયના દાખલા નંબર 5.9 એની રકમ ઉચકાયા વગર એટલે કે લિફ્ટ વગર 20000 કિલોગ્રામ નું દળ ધરાવતા એક રોકેટને વિસ્ફોટ કરાવતા તે ઉર્ધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક વેગથી ગતિ કરે છે એક રોકેટ છે એને ઉચકાયા વગર આપણે શું કરવાનું છે વિસ્ફોટ કરવાનું છે તો વિસ્ફોટ કરાવતા રોકેટ છે એ આમ ઉપરની તરફ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે રોકેટનું જે દળ છે એ કેટલું છે m બરાબર 20000 કિલોગ્રામ અને પ્રવેગ એ તમને આપેલો છે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર સમજો કે આવું એક રોકેટ છે જેનું દળ m બરાબર 20000 kg છે અને ઉચકાયા વગર આ રોકેટમાં વિસ્ફોટ કરતા તે આમ ઉપરની તરફ ગતિ કરશે બરાબર અને એ જ્યારે ઉપરની તરફ ગતિ કરે ત્યારે એનો પ્રવેગ a બરાબર 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણને આપેલો છે બરાબર તો આગળ કીધું છે તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો બળ જ્યારે રોકેટમાં વિસ્ફોટ થશે ત્યારે આમ રોકેટ ઉપર ઉપરની તરફ બળ લાગશે ધક્કા રૂપી લાગતું બળ F કેટલું હશે એ આપણે શોધવાનું છે હવે આ રોકેટ એમાં જ્યારે આપણે વિસ્ફોટ કરાવીએ ત્યારે એના ઉપર ઉપરની તરફ ધક્કા રૂપી લાગતું બળ ધારો કે F છે તો રોકેટ ઉપર નીચે તરફ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે એ કેટલું હશે વજન બળ mg જેટલું હશે બરાબર છે તો આ રોકેટ પર લાગતું પરિણામી બળ રોકેટ પર લાગતું પરિણામી બળ આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે રોકેટ પર લાગતું પરિણામી બળ ઇઝ ઇક્વલ ટુ દળ ગુણ્યા પ્રવેગ જો રોકેટ છે એ અચળ વેગથી ગતિ કરતું હોત અને રોકેટ છે સંતુલિત સ્થિતિમાં હોત તો ડાયરેક્ટ આપણે શું લખત F ઇઝ ઇક્વલ ટુ mg રોકેટ અચળ વેગથી ગતિ કરતું હોત અને જો રોકેટ સંતુલિત સ્થિતિમાં હોત તો એના ઉપર લાગતું પરિણામી બળ F ઇઝ ઇક્વલ ટુ mg લખી શકીએ પરંતુ અહીંયા રોકેટ છે એ પ્રવેગિત ગતિ કરે છે એ બરાબર 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે તેથી રોકેટ ઉપર લાગતું પરિણામી બળ કેટલું થાય F માઇનસ mg જેટલું કારણ કે રોકેટ ઉપર તરફ ગતિ કરે છે અને પૃથ્વીનું વજન બળ નીચે તરફ લાગે છે આ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના છે તેથી આ રોકેટ ઉપર ઉપરની તરફ લાગતું પરિણામી બળ F માઇનસ mg જેટલું થાય બરાબર તો રોકેટ ઉપર લાગતું પરિણામી બળ F માઇનસ mg કારણ કે આ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના છે જો રોકેટ અચળ વેગથી ગતિ કરતું હોત અને સંતુલિત સ્થિતિમાં હોત તો આપણે F ઇઝ ઇક્વલ ટુ mg લખત પરંતુ અહીંયા રોકેટ છે વિસ્ફોટ થતા ઉપરની તરફ ગતિ કરે છે કેટલા પ્રવેગથી 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી તેથી રોકેટ ઉપર ઉપરની તરફ લાગતું પરિણામી બળ એ આ F અને mg એના તફાવત જેટલું હશે તેથી F માઇનસ mg જેટલું ઉપરની તરફ રોકેટ પર બળ લાગે એ પરિણામી બળ છે F માઇનસ mg એના બરાબર દળ m અને પ્રવેગ a
આપણે આ f શોધવાનું છે તો f બરાબર -mg એને ઓલી બાજુ લઈ જાવ તો mg તો ma mg m કોમન કાઢી લઈએ તો f m a g તો f m એ રોકેટ નું દળ છે કેટલું છે 20000 કિલોગ્રામ કૌંસમાં a એનો પ્રવેગ છે 5 g કેટલું છે 10 તો આ f is equal to આ 20000 એને આપણે 20 ગુણ્યા 10 ની 3 ઘાત લખી શકીએ 20 ગુણ્યા 10 ની 3 ઘાત 5 10 એટલે 15 તો f બરાબર 15 દુ 30 તો 300 ગુણ્યા 10 ની 3 ઘાત આ બે મીટા છે આપણે આ ઘાત ને આપી દઈએ તો f બરાબર 3 ગુણ્યા 10 ની 5 ઘાત થાય આ 2 મીડા 10 ને આપી દીધો એટલે 10 ની 2 ઘાત માં વધારો થાય તો f is equal to 3 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન બરાબર છે તો આટલું બળ છે એ ઉર્ધ્વ દિશામાં રોકેટ પર ઉપરની તરફ લાગશે બરાબર તેથી વિસ્ફોટ થી લાગતો પ્રારંભિક ધક્કો વિસ્ફોટ થી લાગતો પ્રારંભિક ધક્કો કેટલો હશે 3 ગુણ્યા 10 ની 5 ઘાત ધક્કો કયો કે પછી એને બળ કયો બંને સરખું છે બરાબર ન્યૂટન જેટલું હશે વિસ્ફોટ થી લાગતો પ્રારંભિક ધક્કો અથવા તો બળ કેટલો હશે 3 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન જેટલું હશે બરાબર અહીંયા એક જ વસ્તુ તમારે સમજવાની છે કે જો રોકેટ અચળ વેગથી ગતિ કરતું હોત અને સંતુલિત સ્થિતિમાં હોત તો ડાયરેક્ટ આપણે f mg લખત પરંતુ અહીંયા રોકેટ છે એ સંતુલિત સ્થિતિમાં નથી એ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ગતિ કરે છે તેથી રોકેટ ઉપર લાગતું પરિણામી બળ f mg જેટલું હોય બરાબર આ જ કોન્સેપ્ટ છે આ દાખલા તો આ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.9 વ્યવસ્થિત લખી નાખો ત્યાર પછી આગળ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.11 છે 5.10 આપણે આગળ ગણી ચૂક્યા છે બરાબર હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.11 જોઈએ જો ટેક્સ્ટબુક માં એની રકમ કઈક આવી આપેલી છે કે એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર ની પ્રવેગિત ગતિ કરે છે ટ્રક સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે તેથી ટ્રકનો પ્રારંભિક વેગ V0 બરાબર 0 અને એ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગ થી ગતિ કરે છે તેથી ટ્રક નો પ્રવેગ a બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો તમને કીધું છે કે t બરાબર 10 સેકન્ડે ટ્રક ની ઉપર ઊભેલી જમીન થી 6 મીટર ઊંચાઈએ એક વ્યક્તિ પથ્થર ને પડવા દે છે તો t બરાબર 11 સેકન્ડે પથ્થર ના વેગ અને પ્રવેગ કેટલા હશે એ આપણે શોધવાના છે તો એક ટ્રક છે એ સમક્ષિતિજ દિશામાં ધારો કે ગતિ કરે છે એ ટ્રક ઉપર એક વ્યક્તિ ઊભી છે કે જે જમીનથી 6 મીટર ઊંચાઈએ છે હવે એ વ્યક્તિ t બરાબર 10 સેકન્ડે પથ્થરને ફેંકે છે નીચે તરફ મૂકે છે બરાબર છે તો t બરાબર 11 સેકન્ડે આ પથ્થરનો વેગ અને પ્રવેગ કેટલો હશે એ આપણે શોધવાનો છે તો સૌથી પહેલા અહીંયા આપણે ટ્રકનો t બરાબર 10 સેકન્ડે વેગ કેટલો છે એ આપણે શોધી લઈએ કારણ તો કે ટ્રક છે પ્રારંભમાં સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે એટલે t બરાબર 0 સમયે એનો વેગ કેટલો 0 તો t બરાબર 10 મી સેકન્ડે એનો વેગ અચળ પ્રવેગી ગતિના સમીકરણ ઉપરથી મળી જાય આપણને બરાબર t બરાબર 10 સેકન્ડે ટ્રકનો વેગ v બરાબર v0 પ્લસ 8 તો v બરાબર v0 એટલે 0 a 2 અને t 10 તેથી v બરાબર 20 મીટર પર સેકન્ડ 10 મી સેકન્ડે ટ્રક નો વેગ એ 20 મીટર પર સેકન્ડ હશે તો t બરાબર 10 સેકન્ડે આપણે પદાર્થ ને મૂકીએ ત્યારે એ પથ્થર છે એ ટ્રક જે દિશામાં ગતિ કરતો હશે એ જ દિશામાં એનો વેગ હશે
બરાબર છે. ધારો કે ટ્રક છે સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે તો t 10 સેકન્ડે જ્યારે આપણે પથ્થરને મૂકીએ ત્યારે પથ્થરનો સમક્ષિતિજ દિશામાં પ્રારંભિક વેગ કેટલો હશે? v 20 મીટર પર સેકન્ડ. જે ટ્રકનો વેગ હોય એ જ પથ્થરનો વેગ હોય. હજુ આપણે પથ્થરને મૂક્યો નથી એટલે શિરોલંબ અધો દિશામાં પથ્થર ઉપર કોઈ બળ નહીં લાગે એટલે પથ્થરનો જે અધો દિશામાં વેગ છે એ 0 હશે. બરાબર. તેથી t 10 સેકન્ડે પથ્થરને મૂકીએ ત્યારે પથ્થરનો સમક્ષિતિજ દિશામાં, સમક્ષિતિજ દિશા એટલે ટ્રક જે દિશામાં ગતિ કરે છે એ દિશા, સમક્ષિતિજ દિશામાં પ્રારંભિક વેગ v0x બરાબર કેટલો હશે? 20 મીટર પર સેકન્ડ. હજી આપણે 10 ની સેકન્ડે પથ્થરને મૂક્યો નથી, મૂકીએ ત્યારે પથ્થરનો સમક્ષિતિજ દિશામાં પ્રારંભિક વેગ જેટલો ટ્રકનો વેગ હશે એટલો જ હશે. અને શિરોલંબ અધો દિશામાં, શિરોલંબ અધો દિશામાં પથ્થરનો વેગ નીચે તરફ એટલે કે વાય દિશામાં v0y = 0 બરાબર. કારણ કે 10મી સેકન્ડે તો પથ્થર છે એ ટ્રકની સાથે ગતિ કરે છે, આપણે જે મૂકવાનું વિચારી છે મૂક્યો નથી બરાબર છે, એટલે નીચે તરફ કોઈ બળ નહીં લાગે એટલે પથ્થર એનો વેગ નીચે તરફ નહીં હોય, માત્ર સમક્ષિતિજ દિશામાં હશે. હવે આપણે 11મી સેકન્ડ વિચારીએ. t 11 સેકન્ડે પથ્થરને મૂકીએ ત્યારે પથ્થરનો સમક્ષિતિજ દિશામાં વેગ અચળ હશે. હવે જ્યારે તમે પથ્થરને મૂકી દો 11મી સેકન્ડે ત્યારે આ પથ્થરનો સમક્ષિતિજ દિશામાં વેગ અચળ હશે, તેથી વેગનો x ઘટક vx બરાબર v0x બરાબર 20 મીટર પર સેકન્ડ. અને શિરોલંબ અધો દિશામાં વેગ, અધો દિશામાં વેગ vy બરાબર v0y પ્લસ at. હવે 11મી સેકન્ડે પથ્થરને મૂકી દીધો એટલે સમક્ષિતિજ દિશામાં એનો વેગ અચળ થઈ જશે. અને શિરોલંબ અધો દિશામાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચે તરફ વેગ અનુભવશે. અને પથ્થર જ્યારે હવામાં ગતિ કરતો હોય ત્યારે હંમેશા પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પથ્થર ઉપર નીચેની તરફ લાગે, તેથી એનો પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ જી જેટલો હશે. તેથી vy v0y તો 0 છે પ્લસ a, એની જગ્યાએ આપણે માઇનસ જી અને ટી એટલે 1. 10મી સેકન્ડે આપણે પથ્થરને મૂકીએ છીએ અને 11મી સેકન્ડે એનો વેગ જોતો છે તો 11 માઇનસ 10 એટલે 1 સેકન્ડ થઈ બરાબર. તેથી vy બરાબર માઇનસ 10 ઇન્ટુ 1, તેથી vy બરાબર માઇનસ 10 મીટર પર સેકન્ડ. જ્યારે આપણે 11મી સેકન્ડે પથ્થરને મૂકીએ બરાબર ત્યારે એનો વેગ અધો દિશામાં કેટલો હશે? માઇનસ 10 મીટર પર સેકન્ડ. હવે આપણે t બરાબર 11 સેકન્ડે પથ્થરનો વેગ v બરાબર vx i કેપ પ્લસ vy j કેપ આ સમીકરણની મદદથી મળી લઈએ બરાબર. તેથી v બરાબર vx કેટલું છે? 20. i કેપ પ્લસ ની જગ્યાએ માઇનસ આવશે કારણ કે માઇનસ 10 j કેપ
આપણે વેગ નું મૂલ્ય જોતું છે તો મૂલ્ય v બરાબર root of vx નો સ્ક્વેર પ્લસ vy નો સ્ક્વેર એના બરાબર root of 20 નો સ્ક્વેર કેટલો થાય 400 માઈનસ 10 નો સ્ક્વેર પ્લસ 100 તો root 500 અને 500 નું root આપણે કાઢીએ તો જવાબ મળે છે 22.36 મીટર પર સેકન્ડ 22.36 મીટર પર સેકન્ડ બરાબર જ્યારે 11 ની સેકન્ડે પથ્થરને આપણે મુક્ત કરીએ ત્યારે x દિશામાં એનો વેગ 20 મીટર પર સેકન્ડ જેટલો અચળ હશે અને ઋણ y દિશામાં એનો વેગ એ -10 મીટર પર સેકન્ડ હશે અને t 11 સેકન્ડે પથ્થરનો વેગ v vxi vy j મુજબ v નું મૂલ્ય આપણે શોધવાનું છે તો root of vx square plus vy square તો કેટલો હશે 11 ની સેકન્ડે નો વેગ v 22.36 મીટર પર સેકન્ડ ત્યાર પછી કીધું છે તમને પથ્થરનો પ્રવેગ a બરાબર g a બરાબર કેટલો હશે -g પ્રવેગ શોધવાનું છે ઋણ દિશામાં છે એટલે ભલે આપણે પ્લસ તરીકે લખીએ કારણ તો કે પથ્થરને તમે મૂકી દો બરાબર એટલે પથ્થર છે એ નિશ્ચિત ગતિ કરવાનો હવામાં જ્યારે પથ્થર ગતિ કરતો હોય ત્યારે એના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ જ લાગે તેથી પથ્થરનો પ્રવેગ a બરાબર જે જેટલો અને g નું મૂલ્ય a બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર તેથી 11 ની સેકન્ડે પથ્થરનો વેગ v બરાબર 22.36 મીટર પર સેકન્ડ અને પ્રવેગ a બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે બરાબર આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.11 વ્યવસ્થિત લખી નાખો ત્યાર પછી આગળ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.12 જોઈએ ત્યાર પછી મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.12 જોઈએ તો ટેક્સ્ટબુકમાં એની રકમ કઈક આવી આપેલી છે કે એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 કિલોગ્રામ દળના લટકાવેલ એક ગોળાને દોરિત કરવામાં આવે છે ઓરડાની એક છત છે આવી રીતે આમ બરાબર આ છત પરથી 2 મીટર એક લાંબી દોરી વડે 1.1 કિલોગ્રામ ગોળો લટકાવવામાં આવે છે ગોળાનું જે દળ છે એ કેટલું છે 0.1 કિલોગ્રામ દળનો એક ગોળો છે અને આ ગોળાને આવી રીતે આમ સાદા લોલકની જેમ દોલિત ગતિ કરાવવામાં આવે છે બરાબર ત્યાર પછી આગળ કીધું છે કે તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પર સેકન્ડ છે આ ગોળો એના મધ્યમાન સ્થાને આવે ત્યારે એની ઝડપ v બરાબર કેટલી છે 1 મીટર પર સેકન્ડ છે તો આગળ પ્રશ્ન પૂછ્યો છે કે ગોળો જ્યારે તેના કોઈ એક અંત્ય સ્થાને હોય અને બીજો તેના મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે બરાબર ગોળો જ્યારે કોઈના એક અંત્ય સ્થાને હોય ત્યારે આપણે દોરી કાપીએ તો ગોળો છે કઈ ગતિપથ ઉપર ગતિ કરશે એ આપણે કહેવાનું છે સમજો કે ગોળો આવી રીતે આમ દોરિત ગતિ કરે છે આ બાજુ અંત્ય સ્થાનેનું આ છે અને આ બાજુનું અંત્ય સ્થાન આ છે ગોળો છે એ ગતિ કરતો કરતો એના આ બાજુના અંત્ય સ્થાને પહોંચે ત્યારે એ એક ક્ષણિક સમય માટે સ્થિર થશે જેવો સ્થિર થાય કે તરત જ તમે દોરી કાપો તો ગોળો છે એ આમ એકદમ સીધો જ નીચે પડશે એનો ગતિપથ છે એ સુરેખ હશે એવી જ રીતે ધારો કે આ બાજુ આમ ગોળો આ બાજુના અંત્ય સ્થાને પહોંચે છે બરાબર તો આ બાજુ પણ એક ક્ષણિક સમય માટે સ્થિર થશે અને પછી આમ જશે તો જ્યારે સ્થિર થાય છે ત્યારે જ આપણે દોરીને કાપીએ તો ગોળો છે એ નીચે તરફ ગતિ કરે તો પ્રશ્ન એ એનો જવાબ છે અંત્ય સ્થાને હોય ત્યારે દોરી કાપતા ગોળાનો ગતિપથ સુરેખ હશે ગોળો જ્યારે એના કોઈ એક અંત્ય સ્થાને હોય ત્યારે આપણે દોરીને કાપીએ તો ગોળો સીધો જ આમ નીચે પડે એટલે એનો ગતિપથ કેવો હોય સુરેખ હોય બીજું તમને કીધું છે કે ગોળો જ્યારે એના મધ્યમાન સ્થાને હોય ત્યારે એનો ગતિપથ કેવો હશે
તો ગોળો એના મધ્યમાં સ્થાને પહોંચે ત્યારે આ બાજુએની જે ઝડપ છે એ કેટલી છે 1 મીટર પર સેકન્ડ. સમજો કે આ બાજુ આવતો હોય તો આ બાજુ પણ એની ઝડપ કેટલી 1 મીટર પર સેકન્ડ. મતલબ કે ગોળો જ્યારે મધ્યમાં સ્થાને હોય ત્યારે બંને બાજુ આ બાજુ જતો હોય તો એ સમક્ષિતિજ દિશામાં અચળ ઝડપથી ગતિ કરે છે અને આ બાજુ જતો હોય તો પણ સમક્ષિતિજ દિશામાં અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે એનું મધ્યમાન સ્થાને દડો પહોંચે અથવા તો ગોળો પહોંચે ત્યારે આપણે જો દોરી કાપીએ તો એ સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી અને શિરોલંબ અધો દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરશે. બંને બાજુ આ રીતે આ બાજુ જતો હોય દોરી કાપો તો સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી અને શિરોલંબ અધો દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરશે. દડો આ બાજુ આવે ને તમે દોરી કાપો તો સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી શિરોલંબ અધો દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરશે. એટલે જ્યારે દડો અથવા તો ગોળો એના મધ્યમાન સ્થાને હોય ત્યારે આપણે જો દોરી કાપીએ તો આ જે ગોળો છે એનો ગતિપથ એ પ્રક્ષિપ્ત ગતિ પ્રમાણે પરવલયાકાર હશે. કારણ કે પ્રક્ષિપ્ત ગતિમાં આપણે ભણ્યા કે સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી અને શિરોલંબ અધો દિશામાં અચળ પ્રવેગથી કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એની ગતિ છે પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો આકાર એ પરવલયાકાર હોય. બરાબર છે. તો બીજા પ્રશ્નનો જવાબ, મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરી કાપતા ગોળાનો ગતિપથ પરવલયાકાર હશે. બરાબર. મધ્યમાન સ્થાને હોય ત્યારે તમે દોરી કાપો તો એનો જે ગતિપથ છે એ પરવલયાકાર હશે અને અંત્ય સ્થાને હોય અને જો આપણે દોરી કાપીએ તો એનો ગતિપથ સુરેખ હશે. બરાબર. આ બંને પ્રશ્નના જવાબ છે. ખાસ આ યાદ રાખવું કે જ્યારે ગોળો છે એના મધ્યમાન સ્થાને હોય ત્યારે એ કોઈ એક બાજુ અચળ વેગથી સમક્ષિતિજ દિશામાં અને અચળ પ્રવેગથી શિરોલંબ અધો દિશામાં ગતિ કરશે જ્યારે આપણે દોરી કાપશું ત્યારે. એટલે એનો ગતિપથ છે એ પરવલયાકાર હશે કારણ કે ગોળો છે એ સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી અને શિરોલંબ અધો દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરે. એટલે ગોળાની ગતિ એ પ્રક્ષિપ્ત ગતિ કહેવાય અને પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ એનો ગતિપથ પરવલયાકાર હોય. બરાબર. તો આ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.12 છે. તો આજના આ સ્વાધ્યાયના 3 દાખલાઓ અને એક આપણે ઉદાહરણ જોયું. દરેક દાખલાઓ વ્યવસ્થિત ગણજો. બરાબર. પ્રેક્ટિસ કરજો. ન સમજાય ત્યાં પૂછજો. આવતા લેક્ચરમાં બાકીના જે સ્વાધ્યાયના દાખલાઓ છે એને આપણે આગળ વધારીશું. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.